કાર્તક પૂર્ણિમાના દિવસે માત્ર એક ચપટી કાળા તલનો ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે મિત્રો કારતક મહિનાની પૂનમ પંદર નવેમ્બર બે હજાર ચોવીસ અને શુક્રવારના દિવસે છે આ દિવસે તમારે એક ચપટી કાળા તલનો ઉપાય જરૂરથી કરવો જ જોઈએ મિત્રો કાર્તક માસની પૂનમને ખૂબ જ ખાસ માનવામાં આવે છે કાર્તક પૂર્ણિમાના દિવસે મોટી પૂજા અને અનુષ્ઠાન કરવાથી જે મનોકામના પૂરી નથી થતી તે માત્ર એક ચપટી તલનો ઉપાય કરવાથી સંપૂર્ણ થઈ જાય છે ઘણા લોકો આ ઉપાય કરે છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે પરિણામ મળે છે આ મહત્વનો દિવસ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે જો તમે પણ કાર્તક પૂર્ણિમાના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવા માંગો છો તો પહેલાં ઉપાયની રીતને સરખી રીતે સાંભળી લેજો અને પછી જ આ ઉપાયને કરજો જેથી તમને આ ઉપાયનો સંપૂર્ણ લાભ મળે મિત્રો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણીએ તે પહેલાં આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને આ વીડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો હવે જાણીએ કે કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે અને કોને કરવાનો છે અને ક્યારે કરવાનો છે એટલે કે કયા સમયે કરવાનો છે તો એક ચપટી કાળા તલનો આ ઉપાય કરવાનો શુભ સમય શું છે તે જાણીએ મિત્રો એક ચપટી કાળા તલનો આ ઉપાય કાર્તક પૂર્ણિમાના દિવસે એટલે કે શુક્રવારના દિવસે સવારે કરવાનો છે પરંતુ જો કોઈ કારણસર તમે સવારે આ ઉપાય કરી શકતા નથી તમારે કામ માટે બહાર ક્યાંક જવું પડે અથવા તો કોઈ અન્ય કામના કારણે તમે આ ઉપાય કરી શકતા નથી તો આ ઉપાય તમે સાંજના સમયે પણ કરી શકો છો હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે આ ઉપાય સાંજના સમયે કેટલા વાગ્યે કરવાનો છે તો પ્રદોષકાળના સમયે ઉપાય કરવાનો છે અને પ્રદોષ કાળનો સાંજનો સમય છ થી સાત વાગ્યાની વચ્ચેનો હોય છે મિત્રો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કોને કરવાનો છે તો એક ચપટી કાળા તલનો ઉપાય તમારી મનોકામના પૂર્ણ કરવા અને તમારા જીવનમાં દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય તે આ ઉપાય અચૂકપણે કરી શકે છે જો કોઈ પણ માતા કે બહેન પોતાના ઘરની સુખ અને શાંતિ માટે ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે તો તેઓએ ખાસ કરીને આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે તો તેનું પરિણામ ખૂબ જ સારું આવે છે અને ચોક્કસ પરિણામ મળે છે પરંતુ પોતાની કોઈ પણ મનોકામના પૂર્ણ કરવા માટે આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે પછી ભલે તે વૃદ્ધ હોય કે નાનો બાળક હોય જે વ્યક્તિએ આ એક ચપટી કાળા તલનો ઉપાય કરવો હોય તેણે શુક્રવારના દિવસે અવશ્ય કરવો જોઈએ કારણ કે આ ઉપાયનું પરિણામ ભવિષ્યમાં ચોક્કસ મળે જ છે કાર્તક પૂર્ણિમાના દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે આ એકમાત્ર એવો દિવસે છે જેમાં મહાદેવ અને શ્રી વિષ્ણુ ભગવાનની એકસાથે પૂજા કરવામાં આવે છે અને આ દિવસે આપણે આપણા પૂર્વજોને પ્રણામ કરી શકીએ છીએ ઉપરાંત તેમને સંબંધિત ઉપાયો પણ કરી શકીએ છીએ અને તેમાં પણ તહેવારોના મહાપર્વનો આ છેલ્લો દિવસ એટલે કે દેવદિવાળીનો વિશેષ દિવસ છે તો ચાલો હવે જાણીએ કે આ એક ચપટી કાળા તલનો ઉપાય કેવી રીતે કરવાનો છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌથી પહેલાં એક ચપટી કાળા તલ લેવાના છે હવે આ કાળા તલનો સંબંધ શ્રી હરિવિષ્ણુ સાથે જોડાયેલ છે અને કાળા તલનો સંબંધ આપણા પૂર્વજો સાથે પણ જોડાયેલો છે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આપણે જે પણ ઉપાયો કરીએ છીએ તેમાં કાળા તલનો ઉપયોગ ચોક્કસ થાય છે અહીં કાળા તલ અને સફેદ તલ આ બે પ્રકારના હોય છે એક સફેદ અને એક કાળા જેમાંથી તમારે એક ચપટી કાળા તલ લેવાના છે અને જે પાણીથી તમે સ્નાન કરો છો તેમાં એક ચપટી કાળા તલ નાખવાના છે અને પછી તે સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ નાખવાનું છે અને પછી હર હર ગંગે બોલીને સ્નાન કરવાનું છે આ ઉપાય કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે તમને શ્રી હરિવિષ્ણુ ભગવાનના અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળશે તમારા પૂર્વજો પણ તમારાથી પ્રસન્ન થશે તમારા જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થશે જે વ્યક્તિ પાણીમાં એક ચપટી તલ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ સમસ્યાઓ મુશ્કેલીઓ અને વેદનાઓ દૂર થાય છે ખાસ કરીને કાર્તક પૂર્ણિમાના દિવસે એક ચપટી તલ અને ગંગાજળ ઉમેરીને ચોક્કસપણે સ્નાન કરવું જ જોઈએ આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ ફળ મળશે મિત્રો હવે બીજા ઉપાય વિશે જાણીએ જે કાર્તક પૂર્ણિમાના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે જ કરી શકો છો તમે તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ ઉપાય કરી શકશો તો જ્યારે આપણા પિતૃઓ પ્રસન્ન હોય છે ત્યારે આપણા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ આવે છે બાળકનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે ઘરના દરેક સભ્યોને દરેક કાર્યમાં સફળતા મળે છે કાર્તક પૂર્ણિમાના દિવસે આપણા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ વૃક્ષ જેમાંનું એક પીપળાનું ઝાડ છે જેમાં આપણા પૂર્વજોનો વાસ હોય છે મિત્રો આ ઉપાય કરવા માટે તમારે એક પાણીનો લોટો લેવાનો છે તેમાં પાણી નાખવાનું છે તેની અંદર ખાંડના થોડા દાણા અથવા તો ગોળ નાખવાનો છે તમે આમાંથી કંઈ પણ વસ્તુ નાખી શકો છો હવે તમારે હથેળીમાં પાણી લેવાનું છે પછી તમારે આ પાણી પીપળાના ઝાડ નીચે અને પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરવાનું છે જે વ્યક્તિ પૂર્ણિમાના દિવસે સવારે પીપળાના ઝાડને જળ ચઢાવે છે તેમના પૂર્વજો તેનાથી ક્યારેય નારાજ થતા નથી તેના ઘરમાં ક્યારે કોઈ પણ દુઃખ નથી રહેતું કારતક પૂર્ણિમાના દિવસે તમારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે આ ખાસ ઉપાય કરો પિતૃદોષથી છુટકારો મેળવવા માટે અને પૂર્વજોને પ્રસન્ન કરવા માટે તમારે પૂર્ણિમાના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરવાનું રહેશે અને તે સાથે જ ફૂલ અને પવિત્ર દોરો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશો અને પછી પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરશો અને તમારા ગુનાહો અને ભૂલોની ક્ષમા માંગશો તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે કારતક પૂર્ણિમાના દિવસે આ વિશેષ ઉપાય અવશ્ય કરજો નંબર એક મિત્રો પૂર્ણિમાના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે દીવો કરો કારતક પૂર્ણિમાના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં પૂર્ણિમાના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને બિલ્વપત્ર શિવલિંગ પર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો તે ચડેલા પાનને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચઢાવી શકો છો નંબર બે પૂનમના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરાપોતા કરો આનાથી નકારાત્મક ઊર્જા દૂર થશે મિત્રો વાસ્તુદોષ દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે જો તમે કાચના બાઉલમાં સિંધવ મીઠાના ટુકડાને નાખીને તેને શૌચાલયમાં રાખો છો તો ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી મીઠું બદલવું આવશ્યક છે નંબર ત્રણ પૂર્ણિમાના દિવસે પિતૃઓનું તર્પણ અવશ્ય કરવું જોઈએ તર્પણ કરતી વખતે પિત્તળના વાસણમાં પિતૃઓને કાજળ દૂધ તુલસીના પાન મધ અને સફેદ ફૂલ વગેરે અર્પણ કરવા જોઈએ ઝાડના મૂળ પર પાણી રેડવું જોઈએ અને પાણીનો અહીં ત્યાં બગાડ ન કરવો જોઈએ તો વાલા મિત્રો આ વીડિયોને વધુ લોકો સુધી શેર કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય ભોલેનાથ